રાજકોટ રેન્જઆઈજી અશોક કુમાર યાદવ દ્વારા તેમની અંડરના 5 જિલ્લા પૈકીના જામનગરમાં ડ્રોન ફાળવવામાં આવ્યું હતું. આજે તળાવની પાળેથી પોલીસે ડ્રોન ઉડાડી ડેમો પેટ્રોલિંગ કર્યું હતું. 2 કિલોમીટરની રેન્જમાં ડ્રોન વડે પેટ્રોલિંગ કરી શકાય છે. આજે પોલીસે તળાવની પાળ આસપાસના 2 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાડી લેપટોપમાં તેના વિઝ્યુઅલ નિહાળ્યા હતા. જામનગરમાં રણમલ તળાવના ગેટ નંબર 4 નજીક કુમાર મંદિર શાળા પાસે દિવાલ ધ્વસ્ત થતાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ ટ્રાફિકથી દમદમતા વિસ્તારમાં અકસ્માતથી અફરાતફરી મચી ગઈ હતી. અહીં એક વૃક્ષ ચોક્સની સ્થિતિમાં હોય તંત્ર દ્વારા તેને પણ દૂર કરવામાં આવ્યું હતું. જામનગરમાં રણજીત સાગર ડેમ છલકાયા પછી આજે સત્તાધીશો ડેમ સાઇટ પર પહોંચ્યા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા. મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશીષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનોએ જળમાં નારિયેળ અને ફૂલ પધરાવી નવા નીરને વધાવ્યા હતા. જામનગરમાં મનપાના વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના વિપક્ષી આગેવાનો દ્વારા રણમલ તળાવ તથા રણજીત સાગરે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.